નમસ્કાર મિત્રો, વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં હું ગૌરવ રાયંગા આપ સૌનું સ્વાગત કરું છું. આજનો આપણો આ વિડીયો એ કોઈ સામાન્ય આગાહીનો વિડીયો કે એવું કંઈ નથી, પણ એક એજ્યુકેશન સિરીઝનો પહેલો ભાગ છે. આજથી આપણે એક એજ્યુકેશન સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ. એજ્યુકેશન સિરીઝ એટલે એક જ વિષયના માહિતી આપતા ઘણા બધા વિડીયો, એક જ વિષય વિશે સ્ટેપ બાય સ્ટેપ માહિતી તમને આપવામાં આવશે. એ વિષય છે હવામાન અને ગુજરાતનું ચોમાસું. ગુજરાત અને ભારતના ચોમાસા પર કયા કયા પરિબળો અસર કરે છે, કેટલી અસર કરે છે અને એ પરિબળો કઈ પ્રકારના હોય તો ચોમાસું કેવું જઈ શકે, ક્યાં કેટલો વધુ વરસાદ ઓછો વરસાદ પડી શકે, એ વિશેની તમામ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વૈજ્ઞાનિક પેરામીટરના એનાલિસિસ દ્વારા તારવેલી માહિતી હું તમને આપવાની કોશિશ કરીશ. જે લોકોને આ વિષયમાં રસ છે એમને માટે તો બહુ મોટો આ એક તક છે જાણવાની, એ લોકોને બહુ મજા આવશે. વિડીયો થોડા લાંબા કદાચ તમને લાગશે પણ કંટાળો નહીં આવે તમને, કારણ કે વિડીયો ઘણા બધા એક તમને ઘણું બધું શીખવાડશે, ઘણું બધું નોલેજ તમારું વધશે આ બાબતમાં, અને એ નોલેજનો તમે તમારા ફિલ્ડમાં પણ ઉપયોગ કરી શકો. ધારો કે તમે ખેડૂત હો તો તમે એ નોલેજનો તમારા ફિલ્ડમાં પણ ઉપયોગ કરી શકો, એનો ફાયદો તમને મળશે. તો આજથી શરૂ થાય છે આપણી આ સિરીઝ. તો આજે એનો પહેલો ભાગ છે ગુજરાતનું ચોમાસું સિરીઝનો. આજે પહેલો ભાગ આ વિડીયોમાં હું તમને કહેવા જઈ રહ્યો છું. હવે આપણને ખબર જ છે કે ચોમાસાના ઘણા બધા પેરામીટર હોય, ઘણા બધા પેરામીટર એમાં અસર કરતા હોય, પણ અમુક પેરામીટર મુખ્ય હોય તો મુખ્ય એ પ્રમાણે કે એની વધઘટ પ્રમાણે અસર થતી હોય ચોમાસા પર. એ પેરામીટર બે પેરામીટર મુખ્ય છે, આજે તમને એમાં હું જણાવીશ. એ પહેલાં તમને એક વસ્તુ જણાવી દઉં કે આપણે પ્રાચીન વર્ષા વિજ્ઞાન કે જ્યોતિષ આધારિત જે આગાહીઓ થાય છે એ આપણે નથી કરવાના, એ આપણે ધ્યાનમાં નહીં લઈએ. એવું નથી કે આપણને વિશ્વાસ નથી કે આપણે નથી માનતા એ વસ્તુને, પણ તકલીફ એ છે કે એનું ખોટું અર્થઘટન થઈ રહ્યું છે. પ્રાચીન વર્ષા વિજ્ઞાન, નક્ષત્રો આધારિત, જ્યોતિષ આધારિત આગાહીઓનું ખોટું અર્થઘટન થઈ રહ્યું છે અને ખોટા અર્થઘટનને લીધે જે આગાહીઓ ખોટી પડે છે એને લીધે શાસ્ત્ર આખું બદનામ થઈ રહ્યું છે. તો આપણે અત્યારે એ નથી લેવાના. આપણે આગાહી આપશું કે માહિતી આપશું તમને તો સંપૂર્ણ વૈજ્ઞાનિક પેરામીટરના આધારે આપશું, કે વૈજ્ઞાનિક પેરામીટર જે એનાલિસિસ થાય એના આધારે આપણે અહીં આ માહિતી આપશું બધી આપણે તમને. હવે બે મેઇન પેરામીટર છે આપણા ચોમાસાને અસર કરતા, ભારતના ચોમાસાને અસર કરતા બે મેઇન પેરામીટર, તો એ કયા કયા? એક તો છે એલ નીનો અને બીજો છે ઇન્ડિયન ઓશન ડિપોલ. આજે આપણે આ બે વિશે ટૂંકમાં પણ સચોટ માહિતી કે તમને મળી, તમને ખબર પડી જાય, સમજાઈ જાય એ રીતની સરળ ભાષામાં માહિતી આપશું આપણે, કારણ કે આ બેની માહિતી આપ્યા વગર આપણી આગળની જે સફર છે આપણી એ અધૂરી ગણાશે. એના માટે આપણે શરૂઆત કરીએ તો એલ નીનોથી. તમે નામ તો સાંભળ્યું હશે, ઘણી વાર સાંભળ્યું હશે કે એલ નીનો છે, પોઝિટિવ છે, એલ નીનો છે નથી, એલ નીનોને લીધે ચોમાસું, ભારતનું ચોમાસું, ગુજરાતનું ચોમાસું, સૌરાષ્ટ્રનું ખરાબ ગયું, વરસાદ ના પડ્યો. કે ઘણી વાર એમ કહે કે એલ નીનો ન હતો, લા નીના હતું, તો તેને લીધે ચોમાસું બહુ સારું ગયું. તો આ બધું શું છે એનું આપણે ટૂંકમાં માહિતી મેળવીએ. તો એલ નીનો એ છે, એવું પેરામીટર છે બહુ મહત્ત્વનું. અને એ પિરામિડનું ડેવલપમેન્ટ ક્યાં થાય છે? ડેવલપમેન્ટ ભારતમાં નથી થતું, ભારતની આજુબાજુ પણ નથી થતું. એલ નીનોનું ડેવલપમેન્ટ થાય છે પેસિફિક મહાસાગરમાં, ભારતથી ઘણું દૂર. ઓસ્ટ્રેલિયા અને સાઉથ અમેરિકાની વચ્ચેનો જે મહાસાગર છે, પેસિફિક મહાસાગર, એમાં એક સાયકલ રચાય છે પવનોની, અને પવનની ભેગું જે મહાસાગરનું તાપમાન છે એ બે જે ખૂણા છે, બે ભાગ છે, એક તો ઓસ્ટ્રેલિયાનો જે કાંઠો, ઓસ્ટ્રેલિયાનો પશ્ચિમ કાંઠો બરાબર, અને સાઉથ અમેરિકાનો જે કાંઠો છે, પૂર્વ કાંઠો, એ બે વચ્ચે તાપમાનની ફેરબદલ થતી હોય છે. સતત એ સાયકલ ચાલુ હોય છે અને આ સાયકલ 7 વર્ષની હોય છે. 7 વર્ષમાં આ સાયકલ ઘણીવાર બદલાતી હોય, એલ નીનો થાય, લા નીના થાય, ન્યુટ્રલ રહે, એ રીતે ઘણીવાર બદલાતી હોય. આ કઈ રીતે એલ નીનો, કઈ રીતે પ્રોસેસ, કઈ રીતે થાય છે એલ નીનોની, એ આપણે જાણીએ હોય. એલ નીનો એક પ્રવાહ છે કે જે દક્ષિણ અમેરિકાના પૂર્વ કાંઠાથી ઓસ્ટ્રેલિયાના ઉત્તર કાંઠા પર વહે છે. અને જેમ નોર્મલ કહી શકીએ આપણે, જેને કે એલ નીનો ના હોય કે નોર્મલ વસ્તુ શું હોય, તો દક્ષિણ અમેરિકાનો પૂર્વ કાંઠાનું તાપમાન જે હોય છે એ ઠંડુ હોય છે, દરિયાનું તાપમાન, સપાટીનું તાપમાન ઠંડુ હોય.
નોર્મલ એને નોર્મલ કહેવાય. અને ઓસ્ટ્રેલિયાના જે સમુદ્રનું તાપમાન છે એ થોડુંક વોર્મ હોય, ગરમ હોય. આ નોર્મલ વસ્તુ થઈ. હવે આ એબનોર્મલ ક્યારે થઈ જાય કે આ જે પ્રવાહ ઉલટો થઈ જાય, જ્યારે ઠંડુ તાપમાન હોય છે એને લીધે પવનોની દિશા ફરે છે. આપણે સમજીએ કે ગરમથી જે પવનો હોય છે ગરમથી ઠંડા તરફ જાય, બરાબર. એટલે એ પવનો એ તરફ વહેવા લાગે. અને આજે તાપમાન જે દક્ષિણ અમેરિકાના કાંઠાનું તાપમાન જે પેસિફિકનું તાપમાન જે નોર્મલ હોવું જોઈએ એનાથી વધવા લાગે, વોર્મ થવા લાગે. તો આ વોર્મ થવા લાગે અને એ પ્રમાણે એને લીધે જે ઓસ્ટ્રેલિયાના કાંઠાનું તાપમાન છે એ ઠંડુ થવા લાગે. આજે બદલાઈ ગઈ પરિસ્થિતિ એને એલનીનો કહે છે. એલનીનો માટે એને મોનિટર કરવા માટે જે પેસિફિક મહાસાગર છે એના નીનો 1, નીનો 2, નીનો 3 અને નીનો 4 એવા ચાર ભાગ પાડેલા છે. અને જે વચ્ચેનો મધ્ય છે ભાગ એ નીનો 3 અને 4 છે. અને જે સાઈડનો જે આ બાજુનો ભાગ છે આપણે દક્ષિણ અમેરિકા બાજુનો નીનો 1-2 છે. તો જે નીનો 3.4 નીનો 3 અને 4નું તાપમાન મોનિટર કરવામાં આવે છે એલનીનોને સમજવા માટે, એલનીનો છે કે નહીં, એલનીનો પોઝિટિવ થયો છે કે નહીં એ સમજવા માટે નીનો 3.4 રીજનનું તાપમાન સમજવા આવે છે. હવે આ કઈ રીતે સમજવામાં આવે છે એ જોઈએ આપણે. તો નીનો 3.4 રીજનનું તાપમાન જે એક નોર્મલ એનું માપદંડ હોય એનાથી ઊંચું જાય, કેટલું ઊંચું, તો એનાથી 0.5 ડિગ્રી સેલ્સિયસ કે એનાથી વધુ ઊંચું જાય અને એ સતત 3 મહિના સુધી બેવડાય, 3 મહિના સુધી ઊંચું જ રહે 0.5 થી. જેમ કે આજે આ જૂન મહિનો છે તો હવે પછી આજે જૂન મહિનામાં જો 0.5 ડિગ્રી નોર્મલ કરતાં 0.5 સેલ્સિયસ ઊંચું નોંધાઈ ગયું તો આગળના મહિનામાં જુલાઈમાં પણ એ 0.5 થી પ્લસ હોવું જોઈએ. પછી ઓગસ્ટમાં પણ 0.5 થી પ્લસ જો નોર્મલ નોંધાય, નોર્મલથી ઊંચું નોંધાઈ જાય તો વિધિવત રીતે એલનીનો સ્થાપિત થઈ ગયો કહેવાય, એલનીનો બની ગયો એમ કહેવાય. અને જો આનાથી ઉલટું થાય કે જો તાપમાન નીચું જાય નોર્મલ કરતાં 0.5 સેલ્સિયસ માઇનસમાં જાય, ટૂંકમાં નોર્મલ કરતાં, અને એ 3 મહિના સુધી બેવડાય તો એને લાનીનાની પરિસ્થિતિ કહેવાય, એલનીનોથી વિરુદ્ધ પરિસ્થિતિ લાનીના. હવે આપણે જોઈએ કે આની અસર શું, એલનીનોની અસર શું થાય. તો હવે આજે તાપમાન જે વધી જાય છે નીનો 3.4 રિજિયનનું એને લીધે ત્યાં એક લો પ્રેશર બની જાય છે, લો પ્રેશર સર્જાય છે. હવે જો આ વસ્તુ એલનીનો જો ભારતના ચોમાસાના સમયમાં જેમ કે અત્યારનો સમય છે જો જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં એલનીનો સ્થાપિત થઈ જાય પોઝિટિવ તો જે ત્યાં લો પ્રેશર બન્યું ત્યાં આપણા જે પવનનો જે આપણા પવનનું જે જોર હોય છે ભેજ જે ભારત તરફ આવવું જોઈએ ચોમાસા માટે એ જોર વેચાઈ જાય, એ જોર એ બાજુ વહી જાય થોડુંક એલનીનોના લો પ્રેશર તરફ. એને લીધે ભારતના ચોમાસું પવનો નબળા પડી જાય અને ભારતમાં ચોમાસું સરવાળે નબળું પડી જાય. એલનીનો પાછલા ઘણા વર્ષોમાં ભારતમાં દુષ્કાળ નોંધાયેલો છે. એવું નથી કે એલનીનો હોય એટલે દુષ્કાળ જ પડે, એવું નથી, પણ એલનીનોને લીધે દુષ્કાળ પડે છે એવું શક્ય છે. અને લાનીનાને લીધે વિરુદ્ધ પરિસ્થિતિમાં ભારતનું ચોમાસું જે ભારતના પવનો ડબલ જોરથી આવે, એકદમ ભેજવાળા થઈને આવે, એને લીધે લાનીનાના વર્ષોમાં ભારતનું ચોમાસું ખૂબ સફળ જાય એવી પણ ઊંચી શક્યતા હોય. હવે આ વર્ષમાં જોઈ લઈએ આપણે તો શું પરિસ્થિતિ છે એ આપણે પછી જોઈશું. તો અત્યારે આપણે બીજું પિરામીટર મેં તમને કીધું, ઇન્ડિયન ઓશન ડિપોલ જેને IOD કહે છે. અને એ બે રીતે માપવામાં, IOD પોઝિટિવ, IOD નેગેટિવ. હવે આ IOD પોઝિટિવ અને IOD નેગેટિવ શું છે? તો IOD પોઝિટિવ છે, પહેલાં તો ઇન્ડિયન ઓશન ડિપોલ માપવામાં કઈ રીતે આવે એ આપણે જોઈએ, એ કયા વિસ્તારમાં હોય. તો એ આપણા ભારતના જે હિન્દ મહાસાગર છે એને લાગુ પડે છે. હિન્દ મહાસાગરનો જે આફ્રિકાના કાંઠા બાજુનો ભાગ જેને આપણે અરબ સાગરની દક્ષિણ પાર્ટ કહી શકીએ, અરબ સાગરની દક્ષિણનો ભાગ છે એ ઇન્ડિયન ઓશન ડિપોલનો એક ભાગ છે. અને જે પશ્ચિમનો ભાગ છે, પૂર્વનો ભાગ કે જે આપણે ફિલિપાઈન્સ, ઇન્ડોનેશિયાવાળો અને બંગાળની ખાડી એની નીચેનો ભાગ છે એ બીજો ભાગ છે ઇન્ડિયન ઓશન ડિપોલનો. હવે જો આપણે જે આ હિન્દ મહાસાગરની બાજુનો અરબ સાગરની નીચેનો જે પાર્ટ છે એનું તાપમાન નોર્મલ કરતાં ઊંચું જાય, વોર્મ થાય, અને જે ફિલિપાઈન્સ, ઇન્ડોનેશિયા બાજુનો જે પાર્ટ છે હિન્દ મહાસાગરનો એનું તાપમાન નોર્મલ કરતાં નીચું જાય, એ ઠંડુ થઈ જાય, તો એને કહેવાય પોઝિટિવ IOD, પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડિપોલ. અને જો આનું ઊંધું થાય, આફ્રિકાના કાંઠાવાળો હિન્દ મહાસાગરનો પાર્ટ છે એ ઠંડો પડી જાય અને જે ઇન્ડોનેશિયાની આજુબાજુનો જે ફિલિપાઈન્સની આજુબાજુનો જે પાર્ટ છે એ ગરમ થઈ જાય તો એ છે નેગેટિવ IOD. પોઝિટિવ IOD વર્ષમાં જે ગરમ જે અરબ સાગરની નીચેનો પાર્ટ ગરમ થઈ જાય તો સીધી અસર આપણા ચોમાસા પર પડે. જો ચોમાસા વખતે એ હોય તો વધુ અરબ સાગર વધુ એક્ટિવ થઈ જાય, વધુ ભેજ લઈ આવે
અને ચોમાસું બહુ સારું જાય. તો આ બે વસ્તુ હતી, ઇન્ડિયન ઓશન ડીપોલ આયોડી અને એલનીનો. હવે એલનીનો અને ઇન્ડિયન ઓશન ડીપોલની આ વખતે પરિસ્થિતિ શું છે એ આપણે જોઈ લઈએ. એલનીનો અત્યાર સુધી આજની પરિસ્થિતિ પ્રમાણે એલનીનો સ્થાપિત નથી થયો અને આવતા 3 મહિનામાં એલનીનો સ્થાપિત થવાની શક્યતા પણ બહુ ઓછી, લગભગ ના કે બરાબર છે. એટલે એલનીનો આ વખતે ભારતના ચોમાસાને અસર કરે એવું લાગતું નથી, અસર નહીં કરે, બરાબર છે. એટલે એ એક પોઝિટિવ સાઈડ થઈ ગઈ ભારતના ચોમાસા માટે. અને આયોડી ઇન્ડિયન ઓશન ડીપોલની શું પરિસ્થિતિ છે, તો ઇન્ડિયન ઓશન ડીપોલ આ વખતે નેગેટિવ રહેવાની સંભાવના છે. નેગેટિવ ઇન્ડિયન ઓશન ડીપોલ એટલે ભારતના ચોમાસા માટે નેગેટિવ પાસું છે. પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડીપોલ વખતે ભારતનું ચોમાસું ખૂબ જોરદાર થાય, નેગેટિવ વખતે થોડું નબળું પડે. હવે આ બે મેઇન પિરામિડર છે એ એક પોઝિટિવ છે અને એક નેગેટિવ થયું, અને ઇન્ડિયન ઓશન ડીપોલ પણ એટલો બધો નેગેટિવ નથી થવાનો કે જે એકદમ જેને કહી શકીએ નેગેટિવ, એટલે એ ન્યુટ્રલ આપણે કહી શકીએ. અને એલનીનો છે એ ન્યુટ્રલ છે પણ, અને લાલનીના થવાની સંભાવના 2-3 મહિના પછી છે, ચોમાસાના એન્ડમાં થઈ શકે, હજી પાકું નથી. તો આ બે પરિસ્થિતિને જોઈને આપણે એક તારણ કાઢી શકીએ કે આ વખતે ચોમાસું જે ભારતમાં ઓવરઓલ અને ગુજરાતમાં આ મેઇન પેરામીટર ન્યુટ્રલ છે બે થઈને, એટલે ચોમાસું નોર્મલ રહી શકવાની પૂરી શક્યતા, નોર્મલથી નીચે જવાની શક્યતા બહુ ઓછી, નોર્મલથી ઉપર રહેવાની સારા વરસાદની શક્યતા થોડીક વધુ કહી શકાય. આ જ વસ્તુ લાગુ પડે ગુજરાત માટે. ગુજરાતમાં પણ આ વખતે, સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં પણ આ વખતે ચોમાસું સારું જઈ શકે છે. 100% વરસાદ જેને આપણે કહીએ એ થવાની પૂરી શક્યતા છે, અને નોર્મલથી ઊંચો એટલે 104% સુધી તેનાથી પણ વધુ વરસાદ પણ પડી શકે છે. હવે આ બધી વાત હતી લાંબા ગાળાની, આને લાંબા ગાળાની આગાહી કહેવાય, પણ હું આગાહી નહીં કહું, હું આને અંદાજ કહીશ, લાંબા ગાળાનો અંદાજ. એનું કારણ છે કે કોઈ પણ જે લાંબા ગાળાની આગાહી હોય છે પેરામીટરને આધારિત, એ અત્યારની પરિસ્થિતિને આધારિત હોય છે. આવતા 2 મહિના 3 મહિના 4 મહિનાની આગાહી એ બહુ અઘરી છે. કોઈ ખોટી વાત આપણે અહીંથી નહીં કરીએ, કોઈ છાતી ઠોકીને નહીં કહીએ કે આગાહી કરી જ દીધી, સાચું જ પડશે, કારણ કે આગાહી બહુ અઘરી છે. ભલભલા હવામાનવિદો વૈજ્ઞાનિકો આમાં છાપ ખાઈ જાય છે, એટલું બધું અટપટું શાસ્ત્ર છે. આ બે પેરામીટર આપણે જે વાત કરી રહ્યા છીએ, એલનીનો અને આયોડિન, એ સિવાય ઘણા બધા એવા પેરામીટરો લાગુ પડતા હોય છે, પેટા પેરામીટરો જેને કહી શકીએ. ચોમાસા દરમિયાન પેટા પેરામીટરો ઘણા લાગુ પડતા હોય છે, જેની સતત બદલાવ દર 15 દિવસે બદલતા હોય છે, એની અસર વરસાદમાં ડિસ્ટ્રિબ્યુશનમાં થતી હોય છે. એટલે આપણે 100% આગાહી લાંબા ગાળાની ના કરી શકીએ, પણ એક અંદાજ તો બાંધી શકીએ, અને જો અંદાજ આપણે વૈજ્ઞાનિક પેરામીટરની એનાલિસિસના આધારે બાંધ્યો હોય તો એ સાચો પડવાની શક્યતા ખૂબ વધી જાય છે. એટલે આ અંદાજ આપણો સાચો પડે એવી આપણે પ્રાર્થના કરી શકીએ કે સારો વરસાદ થાય આ વખતે, અને આ અંદાજ સાચો પડે. અને હું ત્યાં સુધી કહીશ કે જે લોકો બહુ લાંબા ગાળાની આગાહી કરે છે અને એને આગાહીનું નામ આપે છે, પણ એ ન કહી શકાય, કારણ કે ઘણા બધું બદલે રાખે છે, ઘણું બધું બદલે છે આમાં. હવે આ હતો આજે આપણો પહેલો વિડીયો, થોડો લાંબો લાગ્યો હશે પણ બહુ નોલેજવાળો, અને આના પછીના વિડીયો પણ કદાચ તમને થોડાક લાંબા લાગે, પણ બધા અલગ અલગ પેરામીટરની આપણે વાત કરીશું. અમે અત્યાર સુધીમાં અમારી જો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે હવે પછીનો વિડીયો આવશે એ આનાથી પણ વધુ નોલેજવાળો હશે. પછી તમારે જોવો હોય તો તમારે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ આઇકોન દબાવી દેવું જોઈએ, કે જેથી તમને નોટિફિકેશન તરત જ મળી જાય અમારો વિડીયો જેવો આવે એવી. તો આશા રાખું કે આ વિડીયો તમને ગમ્યો હશે. હવે પછીના વિડીયોમાં આપણે બીજા પેરામીટરને લઈને આવીશું, ભારતના ચોમાસું, સૌરાષ્ટ્રમાં ચોમાસાને વિશેની આપણે વાત કરીશું. સૌરાષ્ટ્રમાં ચોમાસુંની જે પૂર્વ ભૂમિકા બંધાય છે, કેટલો વરસાદ ગુજરાતમાં, કઈ રીતનો વરસાદ થાય છે, કયા વિસ્તારમાં કયા આધારે વરસાદ થાય છે, કયું પેરામીટર કયા ગુજરાતના કયા ભાગને વધુ અસર કરે છે અને તેના ઉપર ડિપેન્ડ છે, આ ઘણી બધી આમાં ઘણી બધી માહિતી છે, ઘણી બધી વાતો છે. જે લોકોને રસ છે એ લોકોને બહુ ગમશે, બરાબર છે. અને તમે આ વિડીયો મારો લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ તો કરવાનું ભૂલતા જ નહીં, અને શેર તો જરૂર કરજો, કારણ કે બીજા લોકોને પણ આનો લાભ મળે એ ખૂબ જરૂરી છે. તો ફરીથી મળશું આપણે નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં છું.